टू माय चैनल। तो अत्यारे सांजना 7:30 થયા છે, હું બહાર જઉં છું મારી ફ્રેન્ડના ઘરે અને બપોરે લંચ ટાઈમ પર તમને લોકોને મળી હતી, એના પછી ઘરે ગેસ્ટ આવ્યા હતા તો બ્લોગ નથી શૂટ કરી શકી। હવે શૂટ સ્ટાર્ટ થશે। એક્ચ્યુઅલી આજે 200 ની ઉપર પીસ છે અને 2 વાગ્યા છે। મારી એવી ઈચ્છા સુબ્રે મારી એવી ઈચ્છા છે કે હું 7 વાગ્યા પહેલા પૂરું કરી દઉં અને જુજુ મને હેરાન કરે છે। જુજુ તકો ઝૂમ કરકે ડાલ દઉંગી, ફિર મત બોલના કે મે કો એસી બિના મેકઅપ કે દીદી આપને ક્યું લે લિયા। આજા નયા ડ્રેસ પહેન કે આઈ જો જુમ્મા હે જુમ્મા। ચલો સ્ટાર્ટ કરીએ। તો ભૂખ બહુ લાગી છે અને જે લોકો અમદાવાદમાં રહેતા હશે લોકોને ખબર હશે એચએલ કોલેજની ફ્રેન્કી કેટલી સારી આવે છે। મારો રોજનો રૂટ છે અને રોજ હું જોઈને જીવવાળું છું। તો આજે મેં કીધું હું ખાઈ લઉં અને મને ભૂખ બી લાગી જાય। સવારે ઘરેથી નીકળી ને જ્યારે 11:30 વાગે ત્યારે જમીન નીકળું છું અને પછી મેં કુછ નહીં ખાયા। એકચ્યુઅલી પહેલાં છે ને અપના અડ્ડાની ફ્રેન્કી બહુ જ મસ્ત આવતી હતી। અપના અડ્ડાની મેં 2 દિવસ પહેલાં જ ખાધી, પણ અત્યારે સેમ પહેલાં જેવો ટેસ્ટ નથી રહ્યો। પહેલાં બહુ સારી આવતી હતી, એકદમ બાર્બીક્યુવાળી, હવે નથી સારી આવતી। વેફર બી નાખીને આપતા હતા અંદરથી, એટલે ખાઈએ ને તો એકદમ ક્રંચી લાગે। બહુ આજે ફરીથી ગોલો ખાવા જવાનું કહેતી હતી અને મેં એને આજે નહીં લઈ જવાની, કેમ કે અમે લોકો વ્લોગમાં તમે 2-3 વાર જ જોયું હશે કે અમે લોકો ગોલો ખાવા માટે ગયા હતા, પણ અત્યારે અમે લોકો એમ કહેવાય કે 3-4 દિવસથી કન્ટિન્યુઅસ જઈએ છીએ અને એના શરદીને ઉધરસને કફને બધું થઈ ગયું છે, એટલે હવે આજે નથી લઈ જવાની। બહુ ટાઈમ લગાવે એમને બનાવતા। એકચ્યુઅલી એચએલ કોલેજ પાસેની નથી ફ્રેન્કી હું ખાઈ રહી અત્યારે, કેમ કે મેં ક્રોસ કરી નાખ્યું ત્યાં જુદા જુદા જ મારો જીવ પડતો હતો। તો ત્યાંથી આગળ પેલા 4 રસ્તા જે પૂરા થાય ને એચએલ કોલેજની આગળના, એ પૂરા થાય એના પછી ગુજરાત કોલેજમાં બી કઈ કોલેજ કહેવાય, એ જો કોલેજ હે ગુજરાત કોલેજ કદાચ, હું શ્યોર નથી, મને કંઈ ખબર નથી હતી કોલેજની, મેં કોલેજ નથી કરેલી એટલે બસ આ કોલેજની સામે એક છે સપના મેગી એન્ડ પાસ્તા। સપના તે બનાવ્યું લાગે છે, અહીંયા જો મારી ફ્રેન્ડ છે સપના, એને બનાવ્યું લાગે છે। રેગ્યુલર મને એટલી ખરાબ આદત પડી છે બહારનું ખાવાની, મેગડી, સબવે, આ ફ્રેન્કી, આ જે વોફલ્સ, પછી બીજું બધું જે બી બ્રેડ ચીઝમાંથી બનતું હોય, પિઝા, તો મારે કદાચ બંધ જ કરી દેવું જોઈએ, ના હું ક્યારેય સ્લિમ નહીં થવું, હું જે વિચારું છું એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ થવું, પણ એ ક્યારેય નહીં થાય અગર આવડતે ખાતી રહીશ તો। રોજ એવું વિચારું કે આજે બસ લાસ્ટ ટાઈમ ખાઈ લઉં કાલથી બંધ, આજે બસ લાસ્ટ ટાઈમ ખાઈ લઉં કાલથી બંધ, અને મારો એ લાસ્ટ દિવસ ક્યારેય આવતો નથી, શું કરું? પછી દુઃખી બી થઈ જવું ખુદની જાતને જોઈને કે આટલી જાડી છું, હવે તો હમણાં બહુ વધારે જ થઈ ગઈ છું લાસ્ટ। કેટલા હો ભૈયા? અંજુ પ્રેંગ 1 મિનિટ પૂછ લો। ચીઝ પનીર ફ્રેન્કી છે, સારી છે, પણ મને કેવું છે હું ખાઈને ઇન્સ્ટન્ટ રિવ્યૂ નથી આપતી, પહેલાં ખાઉં 2-3 બાઈટ પ્રોપર એને શેવાઉં, પછી એમ ખબર કે અચ્છા સારી છે કે નથી સારી, અત્યારે સારી લાગે
ફર્સ્ટ બાઈટમાં બધું બહારનું જ ખાવાનું મને સારું જ લાગ્યા. સારી છે, ખાઈ લઉં, ઘરે પહોંચું, પછી મળીએ. બાય બાય. સબ્જી સબ્જી આલુ ભણવા લાઈ મેલી ગઈ હતી. માસી આવે એટલે કાઢી ને લગાયા. બરાબર, તારે દિવાલ બધે લગાયા. મને ફોન કરીને ગયા કે મેં દિવાલ પર લખ્યું, માસી તમે અહીં જોજો. મેં શું લખ્યું છે? મેં કીધું સારું, દરવાજે લખ્યું. દરવાજે બધે લગાવ્યું. નિશાને કહું સાયન ફોન કરે કે અભી હાલત વિડીયો કોલ આઈ ગયો કે નાની પુલાવ બનાવે ને પાવભાજી, બસ ખાઈ લેવાની. બટેકુ નહીં ખાવાનું. બધા બરાબર. બચકો સિવાય તો કોઈ ખો જોઈશ. બચકો પડીશ પડીશ બહુ પડીશ પડીશ. ચાલ બધાને કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે, કહી દે. આમ બી અંદર જોઈને નહીં બોલો ને, કઈ વાંધો નહીં. ચાલ કેટલા બબુ ની ચાલ જા. આજે બધું સ્ટીકર સ્ટીકર બતાવો. કોણ લાવ્યો બધા સ્ટીકર? હું લાવી. તને કોણે આપ્યા? મામા મે લાવ્યા. ચલો બાય, માસી જાય. તો આજે હું બહુ થાકી ગઈ હતી, તો 9:30 વાગે જ સુઈ ગઈ. ને અત્યારે ઉઠી તો 1:30 વાગી ગયો હતો. મેં અત્યારે ફેસ વોશ કર્યું, મેકઅપ રિમૂવ કર્યો, મેકઅપ નીકળ્યા વગર જ સુઈ ગઈ હતી. હેલો દુલ્હે કાર છે. વાગે છે રાતના 3 વાગે. 3 વાગી ગયા છે, ઊંઘ નથી આવતી. તો વિચારું છું કે જે ફન જોઈ લઉં છું યુટ્યુબમાં હોય તો. નિશાએ જોઈ લીધું છે, મારા સિવાય કદાચ બધાએ કે જે ફન જોયેલું હશે. મેં નથી જોયેલું. તો 1 જોઈએ તો 2 જોવા જવાનો પ્લાન કરીએ. એટલે આજે અમારા લોકોનો પ્લાન હતો જોવાનો. નિશાએ કીધું કે આજે આપણે બંને મૂવી જોઈશું રાત્રે ટીવીમાં લગાડીને. પણ હું સુઈ ગઈ 9 વાગે અને હું ઉઠી 1:30 વાગે. ત્યારે નિશા સુઈ ગઈ હતી એટલે પછી હું 1:30 વાગે ઉઠી, ત્યારે મને ઊંઘ આવતી છે જ નહીં. તો હું વિચારું ચાલો મૂવી જોઈ લઉં. તમે વિદેશમાં પ્લાન કરીએ 2 જોવા જવાનો. તો હું કિચનમાં આવી હતી બ્લેક કલરના ચણા પલાળવા માટે. તો મેં કીધું નેક્સ્ટ ડે હું છે ને ચણાને ડુંગળી અને ટમાટરમાં સેલેડ ટાઈપ મિક્સ કરીને ખાઈ શકું એમ. અને ચણા પલાળતા પલાળતા મેં જોયું સાબુદાણા. તો મેં વિચાર્યું ચલો ચણા કેન્સલ કરો, સાબુદાણાની ખીચડી ખાઈશ. તો હવે એ પલાળું છું. બહુ જ ભૂખ લાગી છે. તો મૂવી સાથે ખાવા માટે નાસ્તો લેવા માટે ગઈ હતી હું કિચનમાં. મૂવી લગાડીશ ને જોઈશ. સવારના 6 વાગ્યા છે, મૂવી જસ્ટ ખતમ થયું. તમને બહારથી આરતીનો અવાજ સંભળાતો, સોસાયટીમાં આરતી થાય છે. મૂવી બહુ જ મસ્ત હતું યાર. ખબર નહીં મેં કેમ અત્યાર સુધી જોયું નહીં. ખાસા 4-5 વર્ષ જેવું થઈ ગયું છે કે KGF Chapter 1 રિલીઝ થયો, પણ મેં જોયું નથી. હવે મને એવું થાય છે કે હું અત્યારે 6 વાગ્યા ને 12:00 વાગ્યાને સપોઝ મને જો શો કોઈ મળતો હોય ને તો ટિકિટ બુક કરીને 2nd જોઈ આવું, Chapter 2 જોઈ આવું. પણ નથી ટાઈમ સેટ થાય એમ, કેમ કે હવે ઊંઘી જઈશ અને 11 વાગે ઉઠીશ. 12 વાગે મારે કામ છે, તો સાંજે ફ્રી થઈશ એટલે નહીં સેટ થાય. પણ આવતીકાલે તો ટાઈમ સેટ કરીને મારે જોવા જવું પડશે. મેં જોયું જ નથી. મતલબ મતલબ શું સ્ટોરી છે, શેના બેઝ પર ફિલ્મ છે પણ ખબર નથી. પણ આજે ખબર પડી એટલે આ જોયું એટલે ખબર પડી. 2nd પાર્ટ તો મસ્ત હશે.
તો સેકન્ડ વિચારું છું આવતીકાલ સેટ થાય તો જોવા માટે જવું, અને બસ અત્યારે 6 વાગ્યા છે, સુઈ જવું, ઊંઘ આવે છે બહુ જ, અને 11 વાગે ઉઠીશ ને ઉઠીશ પછી જવાનું છે, બધું કામ છે એટલા માટે. તો ચાલો બાય, ગુડ નાઇટ. મમ્મી ઉઠી ગઈ, મારે સુવાનો ટાઈમ થયો. બબુએ પાણી લીધું, ક્યાં જઈએ આપણે? બસ, તો મેં તમને લોકોને કીધું હતું કે મારે આખો દિવસ કામ છે, બહાર જઉં છું, તો હું અત્યારે ઘરે આવી છું. 6:30 વાગ્યા છે, આખો દિવસ કંઈ જ બ્લોગ નથી શૂટ કર્યો ઘરેથી નીકળ્યા પછી. ઘરે આવીને જોયું, મેં કીધું ચલો 7-8 મિનિટનો બ્લોગ થઈ ગયો છે તો હું અપલોડ કરી દઉં. તો હું અત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.